વાલેકુમ વિદ્યાર્થીઓ, ધોરણ ચાર આસપાસમાં આપણે પ્રકરણ નંબર 13 નદીની સફર પૂર્ણ કર્યું છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં લખાવીશું. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. નદી ક્યાંથી નીકળે છે? નદી બ પર્વતમાંથી નીકળે છે. નદીમાં કયું વાહન ચાલી શકે છે? નદીમાં હોડી. ડ નીચેનામાંથી સાનું પાણી પીવાલાયક હોય છે? બ નદીનું. નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં નાખતા પાણીનો રંગ બદલાય છે? તો ક દૂધ. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? અ રેતી. નીચેનામાંથી કયા કારણે પાણી દૂષિત થાય છે? બરાબર છે, તો નદીમાં કપડાં ધોવાથી, નદીમાં ઢોર ઢાંકણને નવડાવવાથી, નદીમાં ફેક્ટરીના પાણી છોડવાથી. ઉપરના ત્રણે ડ આવશે. નીચેનામાંથી કયું પક્ષી નદી કે તળાવમાંથી માછલીઓ પકડે છે? તો બગલો. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ભળી જતો નથી? ક તેલ. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. નદી પોતાની સફર પૂરી કરી ખાલી જગ્યાને મળે છે દરિયા. ચોમાસામાં બાળકો કાગળમાંથી ખાલી જગ્યા બનાવી પાણીમાં તરતી મૂકે છે હોડી. વધુ વરસાદ આવવાથી નદીમાં ઘણીવાર ખાલી જગ્યા આવે છે પૂર. નદીનું પાણી મીઠું હોય છે અને દરિયાનું પાણી ખાલી જગ્યા હોય છે ખારું. દરિયામાં ખાલી જગ્યામાં આવે ત્યારે મોજા ઉછરે છે, ભરતી આવે ત્યારે મોજા ઉછરે છે. ભારતની પવિત્ર મનાતી સૌથી મોટી નદી ખાલી જગ્યા છે. ભારતની પવિત્ર મનાતી સૌથી મોટી નદી ગંગા છે. ગુજરાતની સૌથી મોટી નદી ખાલી જગ્યા છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નદી બધા જ ગામડાઓમાં જોવા મળે છે. ખોટું. ફેક્ટરીઓમાં દૂષિત પાણીથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. સાચું. નદીઓના પાણીને શુદ્ધ રાખવું એ આપની ફરજ છે. સાચું. પર્વતમાંથી નીકળતી નદીનું પાણી રંગવાળું હોય છે. ખોટું. તળાવનું પાણી નદી કરતાં વધુ શુદ્ધ હોય છે. ખોટું. દરિયામાં ભરતી અને ઓટ આવે છે. સાચું. મોટાભાગની નદીઓ દરિયાને મળે છે. સાચું. બંધ બેસતા જોડકા રચો. દર વિભાગ અ અને વિભાગ બ. વિભાગ બ માં જવાબ આપેલા છે દરિયો, તો ઈ આવશે, તેને સમુદ્ર પણ કહે છે. નદી ડ આવશે, વાંકાચૂકા રસ્તાઓ પર ચાલે છે. તળાવ અ આવશે, ચોમાસામાં ગામનું પાણી તેમાં ભરાય છે. ખાબોચિયા બ ખાડા જેવા ભાગમાં પાણી ભરાય છે. માગ્યા મુજબ ઉત્તર લખો. તફાવત આપો. નદી અને દરિયો. નદી પર્વતમાંથી નીકળે છે. દરિયો નદીઓના પાણીથી સંગ્રહિત થઈને બને છે. નદીનું પાણી મીઠું અને પીવાલાયક હોય છે. દરિયાનું પાણી ક્ષારવાળું, ખારું અને પીવાલાયક હોતું નથી. નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે ઉપયોગી છે. દરિયાનું પાણી ખેતી અને સિંચાઈ માટે વાપરી શકાતું નથી. નદીનું પાણી દરિયામાં જાય છે. દરિયાનું પાણી વહેતું તેમાં માત્ર મોજા જ ઉત્પન્ન થાય છે. નદી સુકાઈ જાય છે. દરિયા કદાપિ સુકાતો નથી. નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. તેની સામે આપેલા શબ્દો વાંચો અને શબ્દોનો ઉપયોગ કરીને 10 વાક્યો તમારે જાતે લખવાના છે. બરાબર. વિભાગ 6 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પાણીના સ્ત્રોતો, પ્રાપ્તિ સ્થાનો જણાવો. વરસાદ, ઝરણા, નદી, કૂવા, સરોવર, તળાવ વગેરે પાણીના સ્ત્રોતો છે. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો સ્વચ્છ અને રંગીન છે. દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ? ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મેળવેલા હોય છે.
उनाळा શિયાળા ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? હા, ઉનાળામાં જળસ્તર ખૂબ જ ઓછું હોય છે, શિયાળામાં હોય છે અને ચોમાસામાં જળસ્તર સૌથી વધુ હોય છે. નદી કે તળાવના પાણીમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તેમાં માછલી, દેડકા, જળસાપ, કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે. નદી કે તળાવમાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? નદી, તળાવ કે ખાબોચિયામાં બતક, વાબગલી, ટીટોડી, બગલો, સારસ વગેરે જળચર પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે છે. તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? મારા ઘરમાં પીવાનું પાણી એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયરથી ચોખ્ખું કરવામાં આવે છે. ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લો. લખો, ઉકાળીને ગળના વડે ગાળીને ક્લોરીનથી ગોળી નાખીને એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયર વડે વગેરે. નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? નદી પર્વતમાંથી નીકળીને છે અને દરિયાને મળે છે. જમીન પર પડેલા વરસાદનું પાણી વહીને ક્યાં ક્યાં જાય છે? જમીન પર પડેલો વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં, તળાવમાં, નદીમાં વહી જાય છે. નદીમાં વહી ગયેલું પાણી નદી મારફતે દરિયામાં જાય છે. નદીઓમાં પૂર ક્યારે આવે છે? વરસાદ મુસળધાર વરસે છે ત્યારે નદીઓના પૂર આવે છે. નદીનું પાણી દૂષિત કેમ બને છે? રહેણાંક વિસ્તારથી ગટરોનું અને કારખાના કે ફેક્ટરીઓનું દૂષિત પાણી નદીમાં ઠાલવવાથી નદીનું પાણી દૂષિત બને છે. નદીનું દૂષિત પાણી પીવાથી શું થાય છે? નદીનું દૂષિત પાણી પીવાથી પેટના દર્દો, જરા ઉલટી તથા મરડો થાય છે. પાણી અન્ય રોગો રોગચાળો પણ ફાટી નીકળે છે. નદીનું પાણી કઈ કઈ રીતે ઉપયોગી છે? નદીનું પાણી ખેતી માટે, સિંચાઈ માટે, તેમાં પીવા અને અન્ય રીતે પણ ઉપયોગી છે. તો વિદ્યાર્થીઓ, તમારે સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 13 સ્વાધ્યાય પોથીમાં 5-8 પેજ સુધી તમારે આ સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે, બરાબર છે? આપણે આગળ ચલાવીશું, બરાબર. એટલે કે પેજ નંબર 5-8 સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. અલ્લાહ હાફિઝ.